મંદિરના ઓટલે આપણે શા માટે બેસીએ છીએ? એટલા માટે કે અંદર જે ઘનશ્યામના તમે દર્શન કર્યા છે એ મૂર્તિ હજી આંખમાં જ, પછી યાદ કરવાનું ઓટલે બેસીને, આજે ભગવાને કયા રંગના વસ્ત્ર પહેર્યા હતા? હા, આજે પીળા રંગના વસ્ત્ર પહેર્યા હતા. આજે કયા ફૂલોનો હાર હતો? હા, આજે ગુલાબના ફૂલોનો ભગવાનનો હાર હતો. આજે ભગવાનના શ્રંગારમાં શું હતું? ભગવાનની પાઘડી કેવી હતી? ભગવાનનો મુગુટ કેવું હતું? પણ આપણે એ બધું કાંઈ જોતા નથી. કોક દર્શન કરીને આવે ને, તમે એને પૂછશો કે આજે ભગવાનના કયા રંગના વસ્ત્રો પહેલા, તો કે એ તો યાદ નથી. પછી એને પૂછો કે શ્રંગાર કયો કર્યો, તો કે એ યાદ નથી. પછી એને પૂછો મંદિરમાં કોણ કોણ હતું, બધાના નામ, મનસી કાકી હતા ને, ધનજીભાઈ હતા ને, બધાના નામ લે. અરે તું તો દર્શન કરી આવ્યો કે આ લોકોને બધાને જોઈને આવ્યો? આપણા દર્શન દર્શન નથી ભાઈ. મંદિરના ઓટલે બેસીને તમે જે મૂર્તિના દર્શન કર્યા છે, ભગવાને આજે કેવું શ્રંગાર કર્યું છે, કેવો રંગના હાર પહેર્યો છે, કયા ફૂલ હતા હારમાં, આજે ભગવાને ઘરેણા કેવા પહેર્યા હતા, એ બધું યાદ રાખો. અને દર્શનની શરૂઆત કેવી રીતે ખબર છે? તમારા ઘરે બેન દીકરીઓના લગ્ન થાય ને તમે જોયું છે વિડીયો વાળો, વિડીયો કેમ ઉતારે? આમ કરે, પહેલાં પગ ઉપરથી જોશે, તમે જોજો, અને પછી આમ વિડીયોને ઉપર કરે. આ વિડીયોવાળા ભાઈ મને તમને શીખવાડે કે ચરણથી દર્શન કરે પહેલાં. હા હા, એ તો હું જોઉં. આ લોકો ઉતારે હોય દુલ્હનને, શૂટિંગ ક્યાંથી શરૂઆત કરો તમે? પગથી શરૂઆત. એટલે ભગવાનના દર્શન તો ચરણથી જ શરૂઆત કરાય. શ્રીનાથજી બાબાના ચરણ જુઓ તમે, પહેલા ચરણમાં મન લગાવો, નમસ્કાર કરો, પછી ઉપર જાઓ, ભગવાનની કટીના દર્શન કરો, કેળ કંદોરો ઉપર જાઓ, અને ભગવાનના હૃદયના દર્શન કરો, અને એ હૃદયમાં જે રાધાજી બેઠા છે એના દર્શન કરો. આમ આરપાર નીકળી જાય કેમેરો. એ રાધાજીના દર્શન કરો અને એ રાધાજીના ચરણથી દર્શન કરવાના, પછી ભગવાનના હૃદયમાં ઘૂસી જવાનું. તમારે એમાં રાધાજી છે, એ રાધાજીના ચરણના પહેલા દર્શન કરવાના, ચરણથી લઈ અને રાધાજીના હૃદય ઉપર જ્યારે તમારો કેમેરો જાય ત્યારે રાધાજીના હૃદયમાં શ્રીનાથજીનું ચરણ તમને દેખાશે. આ દર્શનની રીત છે. હૃદયથી હૃદય સુધીની વાત છે ભાઈ. અને દર્શન હૃદયથી થાય ને એને જ દર્શન કહેવાય. તમે જુઓ છોકરા છોકરીનું સગપણ થાય ને તો રિંગ સેરેમની આપણે કરીએ, એ વીંટી હોય આવી, નાનકડી હોય, એમાં હીરા હોય, પણ એ તમે જોજો છોકરો છે ને છોકરીના ડાબા હાથને આંગળી પહેરાવશે, આ ત્રીજી આંગળીમાં. કેમ પહેલીમાં નહીં, બીજીમાં નહીં, છેલ્લીમાં નહીં, આમાં કેમ? કેમ જમણા હાથમાં નહીં, શા માટે ડાબા હાથમાં? તો વિજ્ઞાન એમ કહે છે કે આપણા જે હાથ છે, હાથની જે પાંચ આંગળીઓ છે, એ આ અંગૂઠો શુક્રનો છે, આ ગુરુનો, આ શનિ, આ સૂર્ય અને આ બુધ. આ સૂર્યની જે આંગળી છે એની નસ છે ને એ આપણા હૃદય સાથે જોડાયેલી છે. જમણા હાથમાં પહેરાવો તો એ ચાલે, પણ જમણા હાથની આંગળીથી હૃદયનું અંતર વધારે છે, કારણ કે હૃદય ડાબી બાજુએ છે. પણ આ તો દિલ સે નાતા છે ને, એટલે ડાબા હાથમાં પહેરાવે છે, હૃદય સુધી પહોંચે એટલા માટે. આ બધું જે છે ને એનું કોઈ કારણ હોય, પણ આપણે એમ ગોતવું પડે એમ. આ દર્શનની રીત બતાવી છે. જે ગોપી ભગવાનના મંગલા દર્શન કરવા માટે આવે છે એની સાથે નાના નાના બાળકો હોય છે, ગોવાળ. માં યશોદા એ બધા ગોવાળનું પૂજન કરે છે. મીઠાઈ આપે છે. અને જેના દીકરાનું આટલું બધું માન રહે ને એ ગોપી છે ને બહુ રાજી થઈ જાય, બહુ રાજી થાય અને કહે માં તારો લાલો તો જુગ જુગ જીવે, બહુ આશીર્વાદ આપી. ઘણા ઘણા દાન કરે ને તો બહુ પ્રતીક્ષા કરાવી લે ના, અરે તમારે જો આપવું છે તો જલ્દી આપો. એક કવિએ લખ્યું છે કે ભિખારી નહીં ભીખ માંગે એ શીખ આપે ઘરે ઘરે, ભિખારી નહીં ભીખ માંગે એ શીખ આપે ઘરે ઘરે, અરે નહીં દીધાના ફળ છે આવા માટે આપો અરે અરે. મેં આપ્યું નથી એટલે આજે માંગવા વાળો થયો છું. ભિખારી મને તમને શીખ આપે છે. એક નવાબ હતા, એનો રોજનો નિયમ ભિક્ષુકને